નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આવનારી બોર્ડની પરીક્ષામાં અગત્યના સબ્જેક્ટ એટલે કે રસાયણ વિજ્ઞાન એટલે કે જેને કેમિસ્ટ્રી તરીકે પણ ઓળખાય છે તેની અંદર આપણે ચેપ્ટર નંબર 4ના આઈએમપી પ્રશ્નો વિશે વાત કરવાના છીએ. જો તમારે ચેપ્ટર નંબર 1, 2 અને 3ના આઈએમપી પ્રશ્નોનો વિડીયો જોવાનો બાકી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. તો તે લિંક ઉપર તમે ક્લિક કરીને ચેપ્ટર નંબર 1, 2 અને 3 બરાબર જેની મેં ઓલરેડી વિડીયો મૂકી દીધા છે તો તમે તે જોઈ લેજો. આજે વાત કરીશું ચેપ્ટર નંબર 4 એટલે કે રાસાયણિક ગતિકી. હવે ચેપ્ટરની વાત કરતાં પહેલાં આપણે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કેટલા ગુણની પરીક્ષામાં પૂછાશે. તો મિત્રો, નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે 2020ની બોર્ડની જે પરીક્ષા આવવાની છે કેમિસ્ટ્રીની, તેની અંદર મિત્રો આ ચેપ્ટરમાંથી 8 ગુણનું ટોટલ પૂછવામાં આવશે. એટલે કે 100 માર્ક્સના પેપરની અંદર ટોટલ 8 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી આવવાનું છે. હવે 8 માર્ક્સની અંદર કેટલા એમસીક્યુ આવશે, કેટલા સવાલ આવશે તેની વાત કરીએ તો મિત્રો 8 માર્ક્સની અંદર ટોટલ તમારા 3 એમસીક્યુ આવશે. આ 3 એમસીક્યુ આવશે એટલે ટોટલ માર્ક્સ 3 થયા. અને બીજો 3 માર્કનો એક પ્રશ્ન આવશે અને બીજો આવશે 2 માર્કનો એક પ્રશ્ન, બરાબર. એટલે 3 એમસીક્યુ, 3 માર્ક્સનો એક પ્રશ્ન અને 2 માર્ક્સનો પ્રશ્ન, આમ ટોટલ મળીને તમારો 8 ગુણનું આ ચેપ્ટર રહેશે જે બોર્ડની પરીક્ષામાં 100 ગુણમાંથી 8 ગુણનું આ ચેપ્ટરમાંથી આવશે. હવે આપણે એ વાત કરીએ કે જૂની પરીક્ષામાં જે જૂની બોર્ડના જે પેપર છે 18-19 બરાબર 2018ના અને 2019ના જૂના બોર્ડના પેપર છે તેમાં આ ચેપ્ટરમાંથી કેવા પ્રકારના એમસીક્યુ અને કેવા પ્રકારના સવાલો આવ્યા હતા તો વિડીયોમાં જોઈ શકો છો કે એક સવાલ છે એમસીક્યુમાં બરાબર જે ચેપ્ટર નંબર 3નો એટલે કે ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીનો કેમિકલ કાઇનેટિકનો છે. તો કે પ્લેટિનમની સપાટી ઉપર NH3નું વિઘટન શૂન્યકરણની પ્રક્રિયા છે. આ રીતે તમને સવાલ આપ્યો છે, એના 4 ઓપ્શન આપ્યા છે બરાબર. તો તમારે H2ના ઉત્પાદનનો વેગ મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ એકમમાં તમારે કેટલો થાય તે તમારે જણાવવાનો હતો. તો એક દાખલો આપ્યો છે. ઓકે, બીજો સવાલ છે કે log10K વર્સિસ 1/T આલેખના ઢાળનું મૂલ્ય કેટલું થાય. આ સવાલ ગુજકેટ 2018માં પણ મિત્રો પૂછાઈ ગયો અને ગુજરાત બોર્ડ 2018ની પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલો છે એટલે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. ત્યાર પછી 3 નંબરનો સવાલ, પ્રારંભિક દ્વિઆણિક પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે. તો આ સવાલ તમને 3 એમસીક્યુ કે જે ચેપ્ટર નંબર બરાબર 4માંથી 2018ના બોર્ડના પેપરમાં પૂછવામાં આવ્યા હતા. ઓકે, હવે બીજી વસ્તુ કે આવા તમારા અવનવા પેપર, જૂના પ્રશ્ન પેપર, જૂના મોડેલ પેપર, જૂના એમસીક્યુ બરાબર આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બની રહે તે માટે જો તમારે જોતા હોય તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારી ટેલિગ્રામ ગ્રુપની એક લિંક તમને મળી જશે. તે લિંક ઉપર તમે ક્લિક કરીને અમારા ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો બરાબર, કે જેને પરિણામ તમને જૂના અવનવા બધી જ માહિતી, બોર્ડને લગતી બધી જ માહિતી તે ગ્રુપની અંદર તમને મળી રહેશે. હવે આપણે વાત કરીએ કે આ ચેપ્ટરમાંથી બરાબર કે ભાઈ થિયરીમાંથી કેવા પ્રકારના પ્રશ્નો ચેપ્ટર નંબર 3 રાસાયણિક ગતિકીમાંથી આવ્યા હતા તો બરાબર, તો વિડીયોમાં જોઈ શકો છો આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો એક સવાલ જે તમે બરાબર વિભાગ નંબર 2ની અંદર મિત્રો પૂછાતો હોય છે સવાલ. તો કે 17 નંબરનો સવાલ છે જે રાસાયણિક ગતિકીમાંથી પ્રશ્ન હતો. તો તમને દાખલો આપેલો છે બરાબર કે અલગ અલગ સાંદ્રતા આપી છે 3 અને તમને એના પ્રક્રિયાનો વેગ પણ આપી દીધા છે 3. તો તમારે 3 વસ્તુ શોધવાની છે, પ્રક્રિયાનો વિકલન વેગ નિયમ તારવો, બીજી વસ્તુ પ્રક્રિયાનો ક્રમ ગણો અને ત્રીજી વસ્તુ વેગ અચળાંકનું મૂલ્ય શોધો. એટલે આ જે દાખલો છે મિત્રો જે ટેક્સ્ટ બુકનો બેઠે બેઠો ઉદાહરણમાંથી લીધેલો છે એટલે જે પણ પ્રશ્નો પરીક્ષામાં બોર્ડમાં પૂછાય છે તે ચોપડી એટલે કે બુકમાંથી જ આવતા હોય છે એટલે તમારે બીજું કોઈ અન્ય મટીરિયલ કોઈ રીડિંગ કરવાની બરાબર કોઈ જરૂર રહેતી નથી. એની અથવા બીજો બીજો એક દાખલો તમને આપ્યો છે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરાબર તમને K1, K2, T1 અને T2 કિંમત આપી હોય બરાબર. તો સૂત્ર આપણને એક યાદ છે કે log K2 ના છેદમાં K1 બરાબર જે સૂત્ર આવે છે એમાં તમે ઈ એટલે કે સક્રિયકરણ ઊર્જાને તમે કરતા બનાવો તો આની ઉપરથી તમારે ગણતરી કરી શકાય. તો આ રીતે 2 પ્રશ્ન જે 2018માં પૂછવાઈ ગયેલા હતા એટલે કે 4 માર્ક્સનો દાખલો પૂછાઈ ગયેલો હતો બરાબર. તો આવનારી પરીક્ષા માટે પણ તમારા દાખલા અવશ્ય ચોપડીના કરવા, ચોપડીની બહારનું બરાબર ઓછું પૂછાતું હોય છે એટલે એને ઓછું મહત્ત્વ આપો, વધારે બુકને મહત્ત્વ આપવું. હવે વાત કરીએ 2019ના પેપર વિશે. ઓકે ફ્રેન્ડ્સ, તો 47 નંબરનો સવાલ છે બરાબર, આમાં પણ 3 એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. તો તમને પ્રક્રિયાનો વેગ આપ્યો છે કે D(A)/dt નેગેટિવ માર્ક આપ્યો છે બરાબર, K(A²)/B હોય તો DB/dt સાચો વિકલ્પ કયો છે. તમને પ્રક્રિયા આપી છે 2A+B ઇટ ગીવ્સ પ્રોડક્ટ. તો આમાંથી કયો સાચો જવાબ આવે તે તમારે જણાવવાનો હોય છે. 48 નંબરનો, LNK વર્સિસ 1/T ના આલેખના ઢાળનું મૂલ્ય કયું મળે બરાબર.
તો આ રીતે આલેખના ઢાળ ઉપરથી બરાબર તમને આલેખ આપ્યો અને પૂછ્યું કે ઢાળનું મૂલ્ય કેટલું મળે અથવા આંતરછેદનું મૂલ્ય કેટલું મળે, તો અલગ અલગ પ્રકારના એમસીક્યુ ચેપ્ટર વનમાં ચેપ્ટર નંબર 4 હતા. અને 49 નંબર, શૂન્યક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? શૂન્યક્રમની પ્રક્રિયા હોય તો એનો જે અર્ધાયુષ્ય સમય હોય બરાબર તે સાંદ્રતાના કેવા સમપ્રમાણમાં હોય, જ્યારે પ્રથમ ક્રમમાં સાંદ્રતાથી વ્યસ્ત હોય? તો જવાબ ઓપ્શન નંબર એ આવે બરાબર. તો આ રીતે પ્રશ્નો શૂન્યક્રમ એટલે કે ઝીરો ઓર્ડર રિએક્શન બરાબર, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન જે આવે છે તેમાંથી પણ અમુક પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. બીજી વસ્તુ મિત્રો, જો તમે JEE નેટ કે ગુજકેટની પ્રિપેરેશન કરી રહ્યા હોય અને કોઈપણ સબ્જેક્ટમાં તમારે ડાઉટ હોય તો ડાઉટને ક્લિયર કરવા માટે ખૂબ જ અગત્યની એક એપ્લિકેશન છે બરાબર, જુઓ તે આગળના વિડીયોમાં તે કઈ રીતે કામ કરે છે. તો મિત્રો, સૌપ્રથમ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ જ્યારે તમે એને ઓપન કરશો એટલે આ રીતે તમને બરાબર ઓપન થયેલી જોવા મળશે. તો વચ્ચેના બટન ઉપર તમે ક્લિક કરશો, ડાઉટ ઉપર તમને બે પ્રકારના ઓપ્શન જોવા મળશે. તમે તમારી પાસે હાર્ડ કોપી હોય બરાબર, તેને તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો, અથવા તમારી પાસે કોઈ મોબાઈલની અંદર ફોટો હોય તો ત્યાંથી તમે પણ સિલેક્ટ કરી શકો છો. તો ધારો કે મારી પાસે અત્યારે મોબાઈલમાં બરાબર કેમેરો ઓપ્શન છે સ્ક્રીનશોટની અંદર, તો એમાં જઈશને હું મારો જે પણ પ્રશ્ન છે તે હું સિલેક્ટ કરીશ. એટલે આ રીતે વિડીયોમાં જોઈ શકો છો, આ રીતે તમારો કોઈ પણ પ્રશ્ન સિલેક્ટ કરવાનો રહેશે. પ્રશ્ન સિલેક્ટ થઈ ગયા બાદ તમે નીચે ફાઇન્ડ સોલ્યુશન ઉપર ક્લિક કરશો, તો તમારો જે પ્રશ્ન છે તેનું સ્કેન કરવામાં આવશે, અને સ્કેન થઈ ગયા બાદ તરત જ તેનું જે સોલ્યુશન છે તે વિડીયોના સ્વરૂપમાં તમને મેળવવામાં આવશે. અને તમે જોઈ શકો છો બરાબર, તમારા પ્રશ્નનું સોલ્યુશન વિડીયો દ્વારા તમે સરળતાથી સમજી શકો તે અહીં તમને આપવામાં આવેલું છે. તો આ રીતે ખૂબ જ ઉપયોગી અને સારી રીતે સચોટ અને ઝડપથી તમારો પ્રશ્નનો જવાબ મળી રહે તે માટે એપ્લિકેશનને આજે જ અત્યારે ડાઉનલોડ કરી લો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળના પ્રશ્નોની આઈએમપીના પ્રશ્નોની વાત કરીએ ચેપ્ટરના, તો વિડીયોમાં જોઈ શકો છો. બીજી વસ્તુ કે આ બરાબર આ પ્રશ્નોની જો તમારે PDF ફાઇલ જોતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આની ટેલિગ્રામ લિંક મળી જશે. તે તમે લિંક ઉપર ક્લિક કરીને અમારા ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જશો કે જેને પરિણામે આ IMP પ્રશ્નો હોય, MCQ હોય, જૂના પ્રશ્ન પેપર હોય તે બધી જ માહિતી તેની PDF તમને ગ્રુપમાં મળી રહે. ઓકે, વાત કરીએ IMP પ્રશ્નો. તો પહેલો સવાલ હતો કે સરેરાશ વેગનું સૂત્ર તારવું બરાબર. બીજો સવાલ છે ત્વરિત વેગ આલેખ દ્વારા સમજાવવું. તે 3 સવાલ છે પ્રક્રિયા ક્રમની વ્યાખ્યા આપી વેગ અચળાંક K એકમ તારવો. 4 ઉપર છે આણ્વિકતા પર ટૂંક નોંધ લખો બરાબર, આણ્વિકતા પ્રશ્ન અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે. 5 ઉપર શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક K અને અર્ધ આયુષ્ય T1/2 સૂત્ર તારવો બરાબર. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K અને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવું. 7 ઉપર છે પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની ઓસવાળની વિલગન પદ્ધતિ સમજાવો. 8 ઉપર છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સમજાવો. 9 ઉપર છે અથડામણનો સિદ્ધાંત સમજાવો. તો આજે 8-9 પ્રશ્નો છે તે પૂર્વ પરીક્ષામાં તો પૂછાઈ ગયેલા છે પણ આવનારી પરીક્ષામાં પણ અતિ ઉપયોગી બની રહેશે બરાબર. તો આ 9 પ્રશ્નો તો કરવાના, ઉપરાંત જે પણ ચોપડીના ઉદાહરણના પણ એક્ઝામ્પલ આપ્યા છે અને એક્સરસાઇઝમાં જે પણ તમને એક્ઝામ્પલ આપ્યા છે બરાબર તે ખૂબ જ અગત્યના બની રહેશે. એની સિવાયનો 12 પરીક્ષામાં બરાબર ઉપયોગી મતલબમાં ઉપયોગી નહીં બને. ચોપડીમાંથી પેપર આવતું હોય છે તો ચોપડીના એક્ઝામ્પલ તમારે ગણી લેવા બરાબર, બહારનું કોઈ મટીરિયલ કરવાની જરૂર રહેતી નથી. તો મિત્રો, આ હતા વિડીયોની ચેપ્ટર નંબર 4 વાત. ચેપ્ટર 1, 2, 3 ઓલરેડી મેં મૂકેલા છે, તો તમે બાકી હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે બરાબર. તો તમારા મિત્રો હોય, ફ્રેન્ડ્સ હોય કે જે બોર્ડની પરીક્ષા આપવાના છે ને તેને પણ કેમિસ્ટ્રીમાં જો તકલીફ પડતી હોય, ખબર ન પડતી હોય, તો તેને આ વિડીયો તાત્કાલિક અત્યારે જ મળી રહે તે માટે વિડીયોને જેમ બને તેમ અત્યારે શેર કરી દેજો. કેમકે તેને પણ March 2020 જો કેમિસ્ટ્રીમાં સારા એવા માર્ક્સ કવર કરવા હોય તો આ વિડીયો એને ખૂબ જ ઉપયોગી બની રહેશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો કે જેને કારણે તમને આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. થેન્ક યુ.